હેલો ફ્રેન્ડ, સાંજ પડે એટલે બધા જ ઘરમાં એક પ્રશ્ન તો જરૂરથી થાય છે કે સાંજે જમવામાં શું બનાવવું. તો આજે હું તમારી સાથે કંઈક એવી જ રેસીપી શેર કરીશ જેને તમે સાંજના ડિનરમાં બનાવી શકો છો, જ્યારે મોડું થઈ ગયું હોય કે કોઈની શાક ખાવાની ઈચ્છા ના હોય કે પછી ઘરમાં શાક ના હોય તો તમે આ રેસીપીને ચોક્કસ ટ્રાય કરી શકો છો. ફક્ત 10 જ મિનિટમાં તમે ફૂલ ફેમિલીનું ડિનર રેડી કરી શકો છો અને ઘરમાં બધા જને ખૂબ ભાવશે. તો આ રેસીપી તમે ઘણીવાર બનાવી હશે, પણ જે રીતે હું બતાવી રહી છું એ રીતે તમે ક્યારેય નહીં બનાવી હોય. તો રેસીપીને લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો અહીંયા મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે, જે આપણે રોટલી માટે યુઝ કરીએ છીએ. એમાં 3 થી 4 મરચાંને ખાંડીને લીધા છે. હવે આપણે એમાં મસાલા કરીશું. તો સૌથી પહેલાં 1 નાની ચમચી જેટલી હળદર એડ કરીશું, 1 નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર, 1 નાની ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું અને સાથે જ આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. અત્યારે આપણે મીઠું થોડુંક ઓછું લઈશું, એનું કારણ આગળ જણાવીશ. સાથે જ આપણે આમાં ચપટીક જેટલી હિંગ એડ કરીશું અને 1 ચમચી જેટલા સફેદ તલ. સાથે જ આપણે આની અંદર અજમા લઈશું. તો અહીંયા મેં 1 નાની ચમચી જેટલા અજમા છે જેને હાથોથી મસળીને એડ કર્યા છે. ફ્રેશ ધાણા એડ કરીશું અને હવે આપણે આમાં એડ કરીશું ગરમ મસાલો. ત્યારબાદ એક એવી વસ્તુ એડ કરીશું જે તમે ક્યારેય પણ નહીં યુઝ કરી હોય, જે છે અથાણાનો મસાલો. આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તમે આ રીતે અથાણાના મસાલાનો ક્યારેય પણ યુઝ નહીં કર્યો હોય તો મેં અથાણું બનાવ્યું છે એનો જ બોળો છે જે હું એડ કરી રહી છું. તો મીઠું થોડુંક પહેલેથી જ ઓછું લઉં, કેમ કે આ મસાલામાં મીઠું હોય જ છે. તો આનાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે. તો એકવાર આ રીતથી જરૂરથી ટ્રાય કરો. તો આમાં થોડું થોડું પાણી એડ કરી અને મિક્સ કરી લેશું અને એક આપણે બેટર બનાવી લેશું. તો આજે આપણે ઘઉંના લોટના પુડલા બનાવી રહ્યા છીએ, એ પણ એકદમ જૂની રીતથી. આગળ હું તમને એ જૂની રીત જણાવીશ, કેમ કે આ રીત આપણે બધા જ ભૂલતા જઈએ છીએ અને આ રીતથી ખૂબ જ ટેસ્ટી પુડલા બને છે. પુડલા બનાવવાની એક અલગ રીત હોય છે જે તમને કોઈને પણ ક્યારેય નહીં ખબર હોય, કેમ કે આ ખૂબ જૂની રીત છે. પહેલાંના જમાનામાં આ જ રીતથી બનાવતા અને ખૂબ જ ટેસ્ટી પુડલા બનતા, જે આપણે ક્યાંક ભૂલતા જઈએ છીએ. જો તમારા દાદી કે નાની બનાવતા હશે તો ઘણાને ખબર હશે એ મેથડ, પણ જો તમને આ મેથડ ના ખબર હોય તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. તો આપણે જેમ ચણાના લોટના પુડલા બનાવીએ છીએ એમ જ આનું બેટર બનાવી લેવાનું છે. ચણાના લોટના પુડલા કરતાં પણ આ વધારે ટેસ્ટી અને હેલ્ધી બનશે. તો આ રીતે પુડલા જરૂરથી બનાવો. તો આપણું બેટર અહીંયા ખૂબ જ મસ્ત બનીને રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હજુ થોડુંક ઘાટું છે તો હું આમાં હજુ થોડુંક પાણી એડ કરીશ. તો 1 કપ ઘઉંના લોટ સામે મારે 1.5 ગ્લાસ જેટલું પાણીની જરૂર પડી છે. તો આપણે આ બેટરને બહુ વધારે પતલું નથી રાખવાનું, કેમ કે આપણે નોનસ્ટિક પેન ઉપર આજે નથી બનાવવાના. તો આપણું બેટર રેડી છે. તો પુડલા બનાવવા માટે મેં 1 લોખંડનો તવો લીધો છે, જેને મેં ગરમ કરી લીધો છે. અહીંયા મેં કોઈ પણ નોનસ્ટિક પેન નથી લીધું, જેમાં આપણે રોટલી બનાવીએ છીએ એ જ મેં તવો લીધો છે. તો લોખંડના તવા ઉપર ખૂબ જ ટેસ્ટી પુડલા બને છે, એનો અલગ જ ટેસ્ટ આવે છે. તો આમાં આપણે થોડુંક બેટર એડ કરીશું. તો મેં અહીંયા 1.5 ચમચા જેટલું બેટર લીધું છે. હવે આપણે હાથને થોડાક પાણીવાળા કરી અને બેટરને આ રીતના ફેલાવતા જશું. તમે જોઈ શકો છો કે હું કઈ રીતના ફેલાવી રહી છું. તો ગેસને આપણે મીડિયમ રાખવાનું છે જેથી કરીને વરાળ ના લાગે. તો પહેલાંના જમાનામાં આ જ રીતથી પુડલા બનતા અને ખૂબ જ ટેસ્ટી બનતા. આ રીતથી ખૂબ જ પતલા પુડલા બને છે અને ખૂબ જ સરસ બનીને રેડી થાય છે. તો આ ખૂબ જ જૂની રીત છે. જો તમને ખબર હશે તો તમે બનાવતા હશો, પણ જો તમને ના ખબર હોય તો આ રીતથી જરૂર બનાવો. તો ઉપર થોડુંક ડ્રાય થાય એટલે થોડુંક તેલ લગાવીશું અને આને આપણે પલટાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે સાઈડથી ખૂબ જ સરળતાથી આપણો પુડલો અલગ પડી જાય છે. તો આ રીતથી આપણે પહેલાં સાઈડમાં અલગ કરી અને પછી આને પલટાવી લેવાનું છે. તો આપણો પુડલો ખૂબ સરસ એવો કૂક થઈ ગયો છે અને કલર પણ ખૂબ સરસ આવ્યો છે. તો બીજી સાઈડ પર આપણે 1-1.5 મિનિટ માટે કૂક કરી લીધો છે. તો તમે આ પુડલાને નોનસ્ટિક પેન ઉપર પણ બનાવી શકો છો, પણ લોખંડના તવા ઉપર પુડલાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો બંને તો લોખંડના તવા ઉપર જ બનાવવો. તો આપણો પુડલો બનીને રેડી છે. તો હવે આપણે બીજી રીત પણ જોઈ લઈએ. તો તવાને થોડોક તેલવાળો કરીશું અને આપણે થોડુંક બેટર લઈશું અને ચમચાની મદદથી આ રીતના આપણે બેટરને ફેલાવતા જશું, જે રીતના આપણે ઢોસાને ફેલાવીએ છીએ એ જ રીતના.
પણ ઘઉંનો લોટ છે તો થોડોક ચીકાશ હોય છે તો ફેલાતા થોડોક ટાઈમ લાગશે, પણ હળવા હાથે તમે ફેલાવશો એટલે પુડલો આસાનીથી ફેલાઈ જશે. તમે જેવી રીતના હાથોથી ફેલાવીને બનાવો છો એટલો પતલો પુડલો આમાં નથી બનતો, પણ જો તમને હાથોથી ના ફાવે તો તમે આ રીતના પણ બનાવી શકો છો. તો આપણો પુડલો બનીને રેડી છે, તમને જે રીતે સારી લાગે એ રીતે તમે બનાવી શકો છો. તો અહીંયા મેં બધા જ પુડલા બનાવી લીધા છે. તમે આને દહીં, છાશ કે તમારી કોઈ પણ ફેવરેટ ચટણી હોય એની સાથે સર્વ કરી શકો છો. તો ઘરમાં બધા જ ને ભાવે એવી આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરો અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો કે તમને આજની આ રેસીપી કેવી લાગી.